नमस्कार, आज हूँ आप सप्ताह अंतर्गत बोलवा है। इना अंतर्गत हूँ मार सब्जेक्ट शेर मार्केट और हूँ एना विषे थोड़ी इन्फॉर्मेशन आपीश कि आप एम कही कि मणसो पास पैसा नहीं आप एम कही कि इंडिया है यहाँ ए पब्लिक वे कि इनकम आटी बढ़ी नहीं ने ओवरऑल मणसो है ये पॉवर्टी लाइन नीचे आए थे એવું આપણે બોલતા પણ ત્યાં તમે શેર માર્કેટનું જુઓ ને અને તમે રિસન્ટ આઈપીઓમાં જે રીતે માણસો પૈસા ઇન્વેસ્ટ કરે છેલ્લા છ સાત મહિનામાં તમે જુઓ ને તો 30-35 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આઈપીઓમાં જ થાય છે ખાલી તો આપણે કેમ એમ કહી શકીએ કે ઇન્ડિયા છે એ પોવર્ટી લાઈનની નીચે જીવતો દેશ છે એટલે આપણે જ્યારે શેર માર્કેટ એઝ અ હોલ ચેક કરીએ ત્યારે આપણે ખબર પડે કે નહીં જેમ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જેમ શેર માર્કેટ વિકસિત થયું છે માણસોમાં જેમ જેમ અવેરનેસ આવતી ગઈ છે આપણે કહી શકીએ એ પેરામીટર ઉપરથી કે ઇન્ડિયા હવે એટલું તો ઉપર નથી પણ વાત અલગ છે કે આપણે આપણા જે આવકના દાખલો છે એમાં આપણે ઓલવેઝ આપણે આપણી આવક છે ઓછી દેખાડતા હોઈએ છીએ એ વાત અલગ છે એટલા માટે આપણે ઓલવેઝ જે ઇન્ડિયા છે એ એવી જ રીતે સાબિત થાય છે ઇવન ગ્લોબલી પણ એ રીતે જ સાબિત થાય છે તો હવે હું થોડું ઘણું તમને શેર માર્કેટ વિશે અને થોડું ઘણું જે છે એ આઈપીઓ અને એસઆઈપી એના વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપીશ તો ફર્સ્ટ ઓફ ઓલ હું આઈપીઓ વિશે બોલું છું એનો મતલબ થાય ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કે જેમાં નવી કંપની જે છે એને પૈસા જોઈએ છે માર્કેટ પાસેથી તો એ નવી કંપની સપોઝ કે મારી પોતાની કંપની છે હવે મને એમ લાગે છે કે હવે મારી કંપની વ્યવસ્થિત રીતે મોટી થઈ ગઈ છે અને હજી મારે વધારે પૈસાની જરૂર છે ત્યારે હું શેર માર્કેટમાં મારા શેર લઈને આવીશ એમાં મારો આઈપીઓ છે 2000 કરોડનો 3000 કરોડનો એવો હોઈ શકે હવે આમાં વિકસિત ભારત ક્યાં આવ્યું તો માણસો છે સપોઝ 2000 કરોડનો આઈપીઓ આવ્યો છે ને સપોઝ કે મારી કંપની 2000 કરોડનો લઈને આવી છે તો એમાં માણસો 100-100 ગણા તંતન 4-4 ગણા વધારે ભરે છે વિચાર કરો મારે 2000 કરોડની જરૂર છે ને તો માણસો મને દેવા માટે તૈયાર છે 4000 કરોડ 5000 કરોડ 10000 કરોડ પબ્લિક મને દેવા માટે તૈયાર છે ને આપણે એમ કહીએ છીએ કે ઇન્ડિયા પાસે પૈસા નથી નાનામાં નાનો માણસ અત્યારે ખાલી તમે તમારી આજુબાજુમાં જુઓ ને માણસોને તો એ આઈપીઓ ન ભરતો હોય ને એવો માણસ કોઈ પાસે જ નહીં હમણાં છે બજાજનો આઈપીઓ આવ્યો તમે લોકોએ નામ સાંભળ્યું હોય છે બજાજ કરીને કંપની છે આઈપીઓ આવ્યો હતો એને માણસોને એના ડબલ પૈસા આપ્યા છે આઈપીઓમાં જનરલી એવું હોય કે માણસોએ 14-15 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય એક લોટ દીઠ એટલે કોઈ નાનામાં નાનો માણસ હોય ને એ 15 હજારનું ઇન્વેસ્ટમેન્ટ તો કરી શકે પ્લસ એક મહિનાની અંદર તમારા પૈસા છે એ પાછા એમાંથી છૂટાઈ થઈ જાય એટલે માણસો આટલા પૈસા એમાં ઇન્વેસ્ટ કરે છે એટલે મારે અત્યારે કહેવાનું એ થાય છે કે તમે પણ આગળ જતા જેમ તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય તમને જેમ ખબર પડતી જાય તમે લોકો પણ એમાં ઇન્વેસ્ટ કરતા જાઓ કે આપણે કન્ટ્રી જે ડેવલપ થાય છે એમાં આપણો આપણો કંઈક શું કહે ભાગ હોય હિસ્સો હોય અને આપણો પ્રોફિટ પણ છે એમાંથી આપણે કમાઈ શકીએ કે બધી કંપનીઝને જો આપણે જ પૈસા નહીં આપીએ તો કંપની પછી કેમ પોતાનું ડેવલપમેન્ટ કરે કંપની ડેવલપ થાય તો બી હશે કે એટ ધી એન્ડ આપણને જ નોકરી આપશે ને આપણે જ નોકરી આપશે તો આપણે જ છે કે ગામમાં વસ્તુઓ છે એ વધારે કંઈક મૂંઘી લેવા જશે કારણ કે આપણી લાઈફસ્ટાઈલ સારી થાય આપણી લાઈફસ્ટાઈલ જેમ સારી થાય એમ આપણે ખર્ચો વધારે કરીએ એમ ઇકોનોમીમાં પૈસા છે વધારે થાય સેમ બીજો શબ્દ વાપર્યો હતો એસઆઈપી એનો મતલબ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એના માટે આપણે અહીંયા લાસ્ટમાં આદિત્ય બિરલાવાળા પણ આવ્યા હતા તો એસઆઈપી જે છે એ પણ તમે તમારી સેલેરીમાંથી છે તમે દર મહિને થોડા થોડા કટકા પૈસાના છે એમાં ઇન્વેસ્ટ કરી શકો પ્લસ તમે એક હારે પણ કરી શકો એમાં પણ એફડીમાં તમને ખાલી 7% જેવું રિટર્ન જ આપે છે અને આમાં છે એ તમને ઓન એન એવરેજ તમને 30-40% જેટલું રિટર્ન મળી છે હું 40% કહું છું એમ એફડીમાં ખાલી 7% આપે આ એસઆઈપી છે એ તમને 40% આપે મારો તમને હું ફોન બતાવું મારા જ એક એસઆઈપીમાં 40-43% રિટર્ન છે 40% તમને રિટર્ન અત્યારે ફોન આપે ને પ્લસ પછી આઈપીઓનું કીધું હતું આઈપીઓનો તમને એક મહિના દિવસની અંદર તમે 15000 રોકા હોય ને તો તમને 30000 કરીને આપે ડબલ પૈસા એક જ મહિના બરાબર ને એ પણ જો સારો આઈપીઓ હોય તો એટલે એવું નથી કે બધા આઈપીઓ થઈ તમને પૈસા ડબલ જ કરીને આપશે બરાબર એટલે ઘણા વ્યક્તિઓ તમને એવા પણ આપણે ગર્લ્સ જે છે બરાબર તો તમને એમ થાય કે આપણે કદાચ આપણે જોબ કરવા બહાર માર્કેટમાં નથી જવું તો ટ્રેડિંગ ઇઝ વન ઓફ ધ વે ફોર યુ
કે તમે ઘર બેઠા થોડું ઘણું એનાલિસિસ કરો, થોડા ઘણા સ્ટોક્સ અને શેર શું છે એ વ્યવસ્થિત એનાલિસિસ કરતા જાઓ. આ આઈપીઓ છે દર મહિને 3-4 વધારે આવતા હોય એનું તમે એનાલિસિસ કરો અને એમાં તમે પૈસા રોકો તો ઘરે બેઠા તમે આરામથી મહિને છે 30-40 હજાર તમારે ક્યાંય નતા ગયા. એની પાસે એના માટે થોડી તમારી પાસે મૂડી હોવી જોઈએ કે તમારી પાસે થોડી મૂડી હોય તો એને તમે આગળ ને આગળ તમારી મૂડીને છે વધારી છે. મતલબ શું થશે કે ખાલી મોટી મોટી વાત કરે પણ એવું નથી બરાબર. મને પોતાને શું કહે એના એક્સપિરિયન્સીસ છે કે પૈસા આપણા થોડાક જ ટાઈમમાં છે એ ડબલ થઈ જાય. હા કે તમે એવું ન કરો કે કંઈ જોયા વગર તમે ઇન્વેસ્ટ કરી દો પછી તમારા પૈસા છે એ ડૂબી જાય એવું ન થવું જોઈએ. આપણે જે કંઈ પણ તમે વસ્તુ કરો છો એ ઇન્ફોર્મ હોવી જોઈએ. ને વિકસિત ભારત સાથે હું એટલે આને જોડું છું તો કે આખું કન્ટ્રી છે ઓલવેઝ ઓલવેઝ હું ક્લાસમાં આ સેન્ટેન્સ કહેતી હોય કે આખું કન્ટ્રી છે ડેવલપિંગ સ્ટેજમાં છે. એક ટાઈમ હતો કે જ્યાં સેન્સેક્સ છે એ ખાલી 30-40 હજાર પોઈન્ટ ઉપર હતો કોરોના ટાઈમે. એક સેન્સેક્સ છે અત્યારે 60-70 હજાર આસપાસ પહોંચી ગયો છે અને વિચાર કરો બધું ડેવલપમેન્ટ શું છે ખાલી 4-5 વર્ષ તો આવતા 10-20 વર્ષમાં તમારી જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એટલું વધી શકે કેટલા ચાન્સીસ છે. એટલે દેશ વિકસિત થાય એની હારે હારે આપણા જે પૈસા છે એ પણ વિકસિત થાય અને પ્લસ આપણા જે પૈસા છે એવું ન થવું જોઈએ કે આપણે બેઠા હોય નામની હારે આપણા પૈસા પણ બેઠા હોય બરાબર. આપણે સુધા હોય તો આપણા પૈસા આપણા માટે કામ કરતા હોવા જોઈએ કે ઓલવેઝ યાદ રાખવા કે આપણે એની જગ્યાએ એને ઇન્વેસ્ટ કરતા. બસ તો એ જ મારું કેવું છે એમનું ક્લાસમાં એ જ કહેતી હોય કે જેમ બને તમે એવું નહીં વિચારવાનું કદાચ તમને જોબ મળે આગળ જતા તમારી સેલેરી ઇન કેસ સ્ટાર્ટિંગમાં ઓછી હોય તો એવું નહીં વિચારવું કે મારી સેલેરી છે એ 20,000, 30,000, 40,000, 50,000 થાય ત્યારે જ હું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરું. એવું નહીં તમારી સેલેરી કદાચ 15-20 હજાર છે તો પણ તમે ઇન્વેસ્ટમેન્ટ છે એ નાની ઉંમરથી ચાલુ કરો.